બિઝીસ, કોઈની પાસે ટાઈમ નથી. બધાના મોડે સવારે ઉઠો ત્યારથી એક જ વાક્ય સાંભળવા મળે. કયો વાક્ય હોય? નો. મારા માટે ટાઈમ મળ્યો તમને? ટાઈમ મળ્યો કે ટાઈમ કાઢ્યો? અચ્છા, કાઢ્યો. મળ્યો તો છે જ નહીં. તમે આમ તમારા ઘરમાં આવજો ને, સવાર પડે એટલે બધા ભાગતા હોય, બધા ભાગતા હોય. મમ્મી આમથી તેમ ભાગતી હોય, અને જો કોઈ વચ્ચે આવી ગયો તો બિચારા ભૂખા નીકળી જાય. પછી એ તમારા પપ્પા હોય તો પપ્પા સપાટામાં આવી જાય કે ના આવી જાય? પપ્પા બિચારા સવારથી, મારી બેગ ક્યાં છે, મારા બૂટ ક્યાં છે, મારા શૂઝ ક્યાં છે, ચાલે છે કે નથી ચાલતું? હું હા, તમે ઉઠ્યા તો હોતા નથી ભાઈ, આમ આમ હોય ને. અને પપ્પાની હાલત જુઓ તો હા, બિચારા ઉભા ઉભા ખાતા હોય છે. ક્યારેક ઉઠો, અર્લી મોર્નિંગ ઉઠો, તમને ખબર પડે બિચારા પપ્પા બળદની માફક ઉભા ઉભા લૂસ લૂસ ખાતા હોય છે, ઘોડાની જેમ દોડતા હોય છે. રેસકોર્સ બાજુમાં છે ને મહાલક્ષ્મી, બસ ઘોડાની જેમ દોડે. શેને પકડવા માટે? ટ્રેનને પકડવા માટે. ક્યાં જવું છે? બીકેસી જવું છે. અને ટ્રેનની અંદર જ્યારે ભરાય, હા 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 હા, ઘેટાને બકરાની જેમ ભરાતા. મુંબઈની ટ્રેન ખબર છે ને મને, ઘણી વખત હું અમદાવાદમાં છે ને 8 વર્ષ સળંગ રહ્યો, પણ અમદાવાદીઓ મારા બેટા તમારા કરતાં પણ વધારે આળસુ. એ 12 વાગે ઉઠે, તમે તો હજી હારા છો કે 10 વાગે તો ઉઠો છો. 10 વાગે બરાબર બોલો. એ 12 વાગે ઉઠે. હું એમને કહું કે તમારા કરતાં મુંબઈવાળા સારા, કે મુંબઈવાળાને સવારમાં ઉઠવાની, વહેલા ઉઠવાની આદત છે ને, મુંબઈની ટ્રેને પાડીશ. બરાબર છે? મુંબઈની ટ્રેન હોય એટલે તમારે ભાગવું જ પડે. આજે ભલે તમારી સ્કૂલ કોલેજ હશે એટલે તમારે બહુ દૂર જવાની જરૂર નથી. આવતીકાલે બીકેસી તમારી પાસે 4 વ્હીલર હોય ને તો પણ તમે 4 વ્હીલરને ક્યાં મૂકી રાખો? ગેરેજમાં. અને તમે શું પકડો? ટ્રેન. ટ્રેનની અંદર. અને ટ્રેનની હાલત જુઓ તો હા હા હા. મુંબઈની ટ્રેન માટે એક દહીસરનો કવિ હતો, મને મળ્યો હતો. મને કે મહિને એક અચ્છી કવિતા બનાવીએ બમ્બઈ કી ટ્રેન કે લીએ, આપકો સુનના હૈ. મેને કહા સુના દે, મજા આયેગા, કભી મેં ઇન લોગોકો સુનાઉંગા. ઉસને કહા કે મેને ભગવાન કો બોલા. ક્યા બોલા? હે રામ, હે રામ, ભૂલ જાયેગા તેરા નામ, આ જમી પે કુછ કરકે દિખા, મર્દ હૈ અગર તું તો દહીસર સે ટ્રેન મેં ચઢ કે દિખા. યે લે ફર્સ્ટ ક્લાસ કી ટિકિટ, જરા ચર્ચ ગેટ જાકે દિખા, મંદિર મેં બેઠા હૈ મજે સે, જરા મંદિર મેં સે બહાર આકે તો દિખા. મુંબઈ ને દોડાવે છે ટ્રેન. મુંબઈમાં જો ટ્રેન ન હો તો તમે 3 વાગ્યા સુધી ઉઠો એમાંના નથી. આ મુંબઈ બધું સ્પીડમાં, બધું સ્પીડની અંદર ચાલે છે. અહીંયા એક રાતમાં કરોડપતિ પણ થવાય છે, અને એક રાતમાં શેરબજારનો ઇન્ડેક્સ જો નીચે ગયો ભાઈ, ગઈકાલે કરોડપતિ, આજે રોડપતિ. અહીંયા ગાડી પણ ફટાફટ લેવાય છે, લિમ્બોર્ઝિની, ફરારી, બધી જ ગાડીઓ લઈ શકે છે. અહીંયા ગાડી પણ લેવાય છે, અને સ્પીડ એટલી ગાડીની જબરજસ્ત કે લોનાવાલા જતા ખોકી પણ દે છે, અને એક્સિડન્ટ પણ ફટાફટ. ગઈકાલે ગાડી લે, આવતીકાલે એક્સિડન્ટ થાય છે. અહીંયા વરસાદ પણ સ્પીડમાં આવે છે. આ મુંબઈ છે. હા, બપોરે 1 વાગે આપણને એમ લાગે કે ઘેરાઈ ગયું છે, અને ધોધમાર વરસાદ આવે. 1 ને 10 શું હોય? હે, તડકો આવી ગયો હોય. અહીંયા બધું સ્પીડમાં, વરસાદ પણ સ્પીડમાં. મુંબઈનો વરસાદ એટલે કેવો ખબર છે? લાફો મારીને જતો રહે. તમને એમ થાય કે શિબિરમાં જવું છે ને, વરસાદ આવે છે, આમ છત્રી કાઢો તમે, અને જ્યાં નીચે ઉતરો ત્યાં વરસાદ, પછી તમને ખાલી માથે પડી ગઈ. હવે આને હાચવવાની ક્યાં? ઘણા તો ભેગા લઈને આવતા હોય છે અંદર સુધી. આ મુંબઈ છે. અહીંયા વરસાદ પણ આવે, અને 5 મિનિટમાં ઉઘાડ તડકો પણ આવી જાય. આ મુંબઈ છે. અહીં ગઈકાલે મેરેજ, આવતીકાલે ડિવોર્સ પણ થઈ જતા વાર નથી લાગે. ઇટ ઇઝ અ મુંબઈ. અહીંયા ગઈકાલે લવ થાય ને આવતીકાલે બ્રેકઅપ થતા પણ વાર લાગતી. એક છોકરાનું મોઢું ઉદાસ થઈ ગયું, એને કહ્યું કેમ? અરે યાર, બ્રેકઅપ થઈ ગયો. બોલો કે એમાં ચિંતા શું કરવાની ભાઈ, આપણો લવ છે ને લોકલ ટ્રેન જેવો છે, 3:15 ની ગઈ તો 4:05 ની બીજી આવવાની છે.